નમસ્કાર મિત્રો. મિત્રો, ધોધમાર વરસાદના સૌથી મોટા સમાચાર અત્યારે મિત્રો મળી રહ્યા છે, તેવી મારે મીડિયોમાં વાત કરવાની છે. મિત્રો, આગામી 4 થી 5 દિવસમાં આપણા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. એક કહેવાય તો એક મોટી આફત આવી શકે છે. તો મિત્રો, ખાસ કરીને જે આપણી હવામાન વિભાગની ટીમ છે, એમણે એક જાહેર કર્યું છે, એક મોટું એલર્ટ. તો તેની મારે આ વિડીયોમાં વાત કરવાની છે. તો એ પહેલાં જો જે કોઈ લોકો મારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, જેથી આવા વરસાદની માહિતીના સૌપ્રથમ વિડીયો તમને મળી શકે. તો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો હાલ આપણા ગુજરાતમાં વરસાદ તો આવી રહ્યો છે, એવામાં એક હવામાન વિભાગની એક મહત્ત્વની આગાહી આવી છે. તો મિત્રો, ખાસ કરીને જે બંગાળની ખાડી છે એમાં લો પ્રેશર ઓકે થયું છે, અને એ સર્જાવાના કારણે આગામી 72 કલાકમાં આપણા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થાય એવી આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, આપણા ગુજરાતમાં જે આપણી હવામાન વિભાગની ટીમ છે, એમણે આગાહી અનુસાર આપણા ગુજરાતના જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, એમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને કચ્છના ભાગોમાં ધોધમાર વરસાદ થાય તેવી મોટી આગાહી આપવામાં આવી છે. મહીસાગર, અરવલ્લી, દેવભૂમિ, દ્વારકા, પંચમહાલ, સુરત, સાબરકાંઠા, દાહોદ, પોરબંદર, જૂનાગઢ, ખેડા, રાજકોટ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે તેવી આગાહી કરવામાં આવી છે. જે તે મિત્રો, આપણે ખાસ કરીને જે વિસ્તારો છે એની ઉપર આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ખાસ નોંધ લે, કારણ કે ઉપરના જે અમે વિસ્તારોના નામ દીધા છે તે આગામી દિવસોમાં વરસાદ આવશે. મિત્રો, આજે આપણે સુરતની જ વાત કરી લો તો આજે સુરતમાં ખૂબ જ વરસાદ થયો છે. તો મિત્રો, આગામી આપણે વાત કરીએ દાહોદ અને અરવલ્લીમાં અને મહેસાણામાં આ વિસ્તારમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. અને જ્યારે મહીસાગર, ખેડા અને સાબરકાંઠામાં આવી સ્થિતિ જોવા મળશે એવી પણ સંભાવના રહેલી છે. તો મિત્રો, આપણે આગાહીની વાત કરીએ તો આગાહી મુજબ અમદાવાદ, મહેસાણા, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને આ સિવાયના જે વિસ્તારો છે અરવલ્લી, મહીસાગર, કચ્છ અને દીવમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, જે તે વિસ્તારોના નામ દીધેલા છે એ ખૂબ જ વરસાદ આવવાનો છે, જેથી જે તે વિસ્તારોના જે નામ છે જે વ્યક્તિઓ છે ખાસ નોંધ લે. તો મિત્રો, આગામી 4 થી 5 દિવસમાં આપણા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે. તો મિત્રો, આવા અવનવા વિડીયો માટે ખાસ તમે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા તમને વિડીયો અને આવી અનેક વાંચનો તમને સૌપ્રથમ તમને મળી શકે.